न्यूजीलैंड दक्षिण पश्चिम पेसिफिक महासागरमां आवेलो एक टापू देश छे। ते बे मुख्य लैंडमार्क धरावे छे, नॉर्थ आइलैंड अने दक्षिण आइलैंड, अने 700 थी वधु नाना टापूओ। ते 268,021 चौरस किलोमीटरना विस्तारने आवरी लेतो विस्तार प्रमाणे छठो सौथी मोटो टापू देश छे। तो नमस्कार मित्रों, स्वागत छे तमारुं अमारी यूट्यूब चेनल अमृत गुजरात यूट्यूब चेनलमां। तो मित्रों, आजनी आ वीडियोमां हुं तमने न्यूजीलैंड विशे अमुक फेक्ट ने अमुक माहिती आपवानो छुं जे तमने पसंद आवशे। तो चालो वीडियोनी आपणे शरूआत करीए। न्यूजीलैंड ए तास्मान समुद्रमां ऑस्ट्रेलियाथी लगभग 2000 किलोमीटर दूर पूर्वमां आवेलो छे अने न्यू केलेडोनिया, फिजी अने टोंगाना टापूओनी दक्षिणमां 1000 किलोमीटरनी दूर छे। आ देशनी वैविध्यसभर टोपोग्राफी अने तीक्ष्ण पर्वतीय शिखरो आवेला छे, जेमां दक्षिणी आल्प्सनो समावेश थाय छे। आ વિસ્તારમાં ટેક્નોનિક ઉત્થાન અને જ્વાળામુખી ફાટવા માટે ખૂબ જ જવાબદાર છે। ન્યુઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટન છે અને તેનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર ઓકલેન્ડ છે। ન્યુઝીલેન્ડની 5.1 મિલિયનની મોટા ભાગની વસ્તી યુરોપિયન વંશની છે। સ્વદેશી માઓરી આ દેશની સૌથી મોટી બહુ લઘુમતી છે। ત્યારબાદ એશિયાનો અને પેસિફિક ટાપુઓવાસીઓ આવે છે। આને પ્રતિબિંબિત કરતા ન્યુઝીલેન્ડની સંસ્કૃતિ મુખ્યત્વે માઓરી અને પ્રારંભિક બ્રિટિશ વસાહતીઓમાંથી ઉતરી આવી છે, જેમાં તાજેદારના વધતા ઇમિગ્રેશનના કારણે સંસ્કૃતિનું વિસ્તરણ થયું છે। ન્યુઝીલેન્ડની સત્તાવાર ભાષાઓ અંગ્રેજી, માઓરી અને ન્યુઝીલેન્ડ સાઇન લેંગ્વેજ છે, જેમાં અંગ્રેજીની સ્થાનિક બોલી પ્રબળ છે। ન્યુઝીલેન્ડ એક વિકસિત દેશ છે। ન્યુઝીલેન્ડ રાષ્ટ્રીય પ્રદર્શનની આંતરરાષ્ટ્રીય સરખામણીમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે, જેમ કે જીવનની ગુણવત્તા, શિક્ષણ, નાગરિક સ્વતંત્રતાઓનું રક્ષણ, સરકારી પારદર્શિતા અને આર્થિક સ્વતંત્રતા। લઘુત્તમ વેતનની રજૂઆત કરનાર અને મહિલાઓને મત આપવાનો અધિકાર આપનાર આ પ્રથમ દેશ હતો। 1980ના દાયકા દરમિયાન ન્યુઝીલેન્ડમાં મોટા આર્થિક ફેરફારો થયા, જેણે તેને સંરક્ષણવાદીમાંથી ઉદારમુક્ત વેપાર અર્થતંત્રમાં પરિવર્તન કર્યું। સેવા ક્ષેત્રે રાષ્ટ્રીય અર્થતંત્ર પર પ્રભુત્વ ધરાવે છે। ત્યારબાદ ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ, આંતરરાષ્ટ્રીય પ્રવાસન પણ આવકનો એક નોંધપાત્ર સ્ત્રોત ગણાય છે। રાષ્ટ્રીય સ્તરે કાયદાકીય સત્તા એક ચૂંટાયેલી એક સંસદને સોંપવામાં આવે છે, જ્યારે કારોબારી રાજકીય સત્તાનો ઉપયોગ કેબિનેટ દ્વારા કરવામાં આવે છે, જેની આગેવાની વડાપ્રધાન હાલમાં જેસિન્ડા આર્ડન છે। રાજા ચાર્લ્સ આ દેશના રાજા છે અને તેનું પ્રતિનિધિત્વ ગવર્નર જનરલ દ્વારા કરવામાં આવે છે। વધુમાં વધુ ન્યુઝીલેન્ડ સ્થાનિક સરકારી હેતુઓ માટે 11 પ્રાદેશિક કાઉન્સિલ અને 67 પ્રાદેશિક સત્તાવાળાઓમાં સંગઠિત છે। ન્યુઝીલેન્ડ એક અદ્યતન બજાર અર્થતંત્ર ધરાવે છે। 2021ના માનવ વિકાસ સૂચકાંકમાં તેનું 13મું સ્થાન ધરાવે છે અને 2022ના આર્થિક સ્વતંત્રતા સૂચકાંકમાં ચોથા ક્રમે છે। તે ઉચ્ચ આવક ધરાવતું અર્થતંત્ર છે, જેનું નજીવા કુલ સ્થાનિક ઉત્પાદન માથાદીઠ 36,254 US ડોલરનું છે। આ દેશનું ચલણ ન્યુઝીલેન્ડ ડોલર છે, જે અનૌપચારિક રીતે કીવી ડોલર તરીકે ઓળખાય છે। તે કુક ટાપુઓ, ન્યૂ ટોકેલાઉ અને પિટકેરના ટાપુઓમાં પણ ફરે છે। તો મિત્રો, આ હતી ન્યુઝીલેન્ડ વિશે અમુક માહિતી અને અમુક ફેક્ટ। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો, અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। મળીએ છીએ નવી વિડીયોમાં મિત્રો, ત્યાં સુધી આવજો।